गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान चेप्टर नंबर त्रण रेसा थी कापड़ सुधी आपणे पहला लेक्चर नी अंदर ऊन केवी रीते प्राप्त थाय छे तेना विषे अभ्यास कर्यो के ऊन छे ए आपणे घेटा बकरा याक वगैरे प्राणीओमांथी पसार थाय छे। त्यारबाद आपणे जोयुं के ऊन केवी रीते मेळवामां आवे छे, तो एना माटे अलग अलग प्रक्रिया छे, जेम के कांतवानी प्रक्रिया, त्यारबाद घसवानी प्रक्रिया, वर्गीकरणनी प्रक्रिया, रंगवानी प्रक्रिया, रीलिंगनी प्रक्रिया। आ बधी प्रक्रियाओनो आपणे अभ्यास कर्यो अने लास्टमां आपणे ए जोयुं हतुं के ऊन छे ए छेल्ले केवी रीते आपणने मळे छे। त्यार पछीनो आपणो टॉपिक छे के रेશમ। तो ऊन छे ए आपणने प्राणीओमांथी मळे छे, तो रेશમ छे ए आपणने શેનામાંથી મળે છે ઈ આપણે આ ટોપિકની અંદર જોશું। તો રેશમ છે એ સિલ્કના રેસા પણ પ્રાણી જ રેસા છે, એટલે કે સિલ્ક છે એ પણ આપણને પ્રાણી જ રેસામાંથી જ મળે છે। રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે। रेशम प्राप्त करवा माटे रेशमना कीड़ानो उछेर करवो तेने सेरिकल्चर कहेवामां आवे छे। तमने प्रश्न पूछवामां आवे के वोट इज सेरिकल्चर, के सेरिकल्चर शुं छे, तो रेशम प्राप्त करवा माटे रेशमना कीड़ानो उछेर करवो तेने सेरिकल्चर कहेवामां आवे छे। एनी अंदर अंडरलाइन करेली छे, तमारे जोई लेवानुं रहेशे। त्यार पछी छे के जुदा जुदा प्रकारना रेशम अने रेशमी साड़ीओ विशे जानकारी मेळवो अने जुदा जुदा प्रकारना रेशमनी यादी बनावो। तो चालो आपणे जाणीए के रेशमना कीड़ा छे ए केवी रीते उत्पन्न थाय छे, एनुं जीवन चक्र शुं छे, ते बधुं आपणे हवे पछीना टॉपिकमां जोशुं। तो एनी अंदर छे के रेशमना कीड़ानी जीवन गाथा। तो मादा रेशमनो कीड़ो छे ए ईंडा आपे छे, जेमांथी डिंभ निकळे छे, जेने केटरपिलर अथवा तो रेशमनो कीड़ो कहेवामां आवे छे। केटरपिलर वृद्धि पामीने तेना जीवन चक्रनी त्यार पछीनी अवस्थामां आवे छे, जेने कोषित अवस्था एटले के प्यूपा कहेवामां आवे छे। તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે। ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આંટ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે। તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાઓનો સ્ત્રાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બને છે। ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત થાય છે। આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહે છે। તો આની અંદર શું કહેવા માંગે છે કે નર અને માદા છે રેશમના કીડા છે એ સંક્રમણ એના વચ્ચે થાય છે, ત્યારબાદ છે એ ઈંડાને જન્મ આપે છે, એ ઈંડામાંથી ડિંભ નીકળે છે, એટલે કે જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહેવામાં આવે છે, એ રેશમનો કીડો છે એ ત્યારબાદ છે એની આગળની અવસ્થામાં રૂપાંતરિત થાય છે, જેને પ્યુપા કહેવામાં આવે છે, અને પ્યુપા છે એ એની આસપાસ પ્રોટીનના તાર છે એ છોડે છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બની જાય છે અને એની ફરતે આવરણ બની જાય છે, જેને આપણે કોસેટો કહીએ છીએ। તો હવે આ કોસેટો છે એનું શું થાય છે, તો કે પ્યુપાનો હવે પછીનો વિકાસ કોસેટોની અંદર જ થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરણ પામે છે। રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવામાં થાય છે। તમે કલ્પના કરી શકો કે રેશમનો નરમ તાંતણો છે એ સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે, એટલે કે રેશમનો જે નરમ તાંતણો તાર છે એ સ્ટીલના તાર જેટલી મજબૂતાઈ ધરાવે છે, તો તમે ઇમેજિન કરી શકો કે કેટલો મજબૂત હશે। ત્યાર પછી રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે। હવે આપણે આગળ જોયું કે પ્યુપા છે એની ફરતે આવરણ બનાવે છે તાંતણાનું, એને આપણે કોસેટો કહીએ છીએ, અને એ કોસેટોને કલેક્ટ કરીને એમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે। રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે, જેઓ એકબીજા કરતા જુદા તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર
એટલે કે પોત છે એ ટેક્સચર મુજબ એટલે કે બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરેમાં જુદા જુદા હોય છે. એટલે કે જુદા જુદા પ્રકારના રેશમના કીડા છે એ પોતે છે એ જુદા જુદા પ્રકારના તાંતણા એટલે કે તાર છે રેશમના એ આપતા હોય છે, જે એના બરછટપણા, લીસાપણા વગેરેમાં અલગ અલગ પડે છે. તો હવે રેશમના કીડાના અલગ અલગ પ્રકાર છે તો એ અલગ અલગ પ્રકારના રેશમ આપે છે. તો રેશમના કયા કયા પ્રકારના રેશમ એ આપે છે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે. તો કે સિલ્કના પ્રકારો એની અંદર પહેલું છે ટસર સિલ્ક, બીજું છે મુગા સિલ્ક, ત્રીજું છે કોસા સિલ્ક. આમ જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. આ કીડાના કોસેટોમાંથી મળતો રેશમનો તાર છે એ મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે. હવે તમને એમસીક્યુમાં પૂછે કે સૌથી સામાન્ય રેશમનો કીડો કયો છે, તો તમારે અહીંયા હાઇલાઇટ કરેલું જ છે કે મલબેરી રેશમનો કીડો ઈ છે. ઈ રેશમના કીડાઓનું પાલન અને ઉછેર છે એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. હવે રેશમના કીડામાંથી રેશમના તાર બનાવવા એ આપણો અતિ પ્રાચીન વ્યવસાય છે અને એ કેટલા વર્ષોથી આપણા ભારત દેશની અંદર ચાલુ છે. ત્યાર પછી આપણે જોઈએ કે રેશમના કીડાની જીવનગાથા છે એને આપણે અહીંયા આકૃતિ દ્વારા જોશું કે કેવી રીતે છે આપણને રેશમ પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માદા કીડો છે એ નર કીડાની સાથે એનું સંક્રમણ થાય છે, ત્યારબાદ છે એ ઈંડા આપે છે. અહીંયા તમે જાસૂદના પાન ઉપર ઈંડા જોઈ શકો છો, આ પર્ણ છે એ જાસૂદનું પર્ણ છે. ત્યારબાદ આ ઈંડા છે એ પ્યુપામાં વિકાસ પામે છે. આ જાસૂદના પર્ણ છે એ ખાઈને ઈંડા છે એ પ્યુપામાં રૂપાંતરિત થાય છે અને એને કેટરપિલર અથવા ડિંભ કહેવામાં આવે છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. ત્યારબાદ આ કેટરપિલર છે એની ફરતે આવરણ છે એ કરે છે કે એની ફરતે પ્રોટીનનું આવરણ છે એ કરે છે અને હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બની જાય છે. તો આ ડિંભ છે એના ફરતે રેશમના તારનું આવરણ કરી લે છે અને આને કહેવામાં આવે છે કોકોન એટલે કે કોસેટો. આ કોસેટોને કલેક્ટ કરવામાં આવે છે અને વણકર છે એમાંથી પછી રેશમના તાર બનાવીને સિલ્ક બનાવે છે. તો આ છે આપણી રેશમના કીડાની જીવનગાથા. આ કોસેટોની અંદર જે પછી આ ડિંભ છે એ છે એ ત્યારબાદ છે એ ફરીથી પતંગિયામાં રૂપાંતરિત થાય છે. તો આવી રીતે છે રેશમના કીડાની જીવનગાથા આપણે આકૃતિની અંદર જોઈ. હવે પછી આપણે જોશું કે કોસેટોમાંથી રેશમ છે એ કેવી રીતે મેળવવામાં આવે છે. આપણે જીવનચક્રની અંદર જોઈ લીધું કે કોસેટો કેવી રીતે બને છે, તો એમાંથી રેશમ બનાવવા માટે કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. તો કે રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે, તેમના કોસેટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે. હવે આપણે રેશમના તાર જોતા હોય તો પહેલા આપણે રેશમના કીડાને કેવી રીતે આપણે એનું પાલન પોષણ કરીએ ત્યારબાદ આપણે એ તાર આપે છે, તો એ આપણે જોઈએ કે રેશમના કીડાનું પાલન. કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાડનારને વેચવામાં આવે છે. રેશમના કીડા પાડનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. એને ઈંડા છે એને પ્રોપર ટેમ્પરેચર, હ્યુમિડિટી વગેરેની જરૂર પડતી હોય છે, કારણ કે એને ગ્રો થવાનું હોય છે આગળની અવસ્થામાં. એટલે કે કેટરપિલર અને ડિંભ છે એ બનવાનું હોય છે ઈંડામાંથી, તો એને પ્રોપર ટેમ્પરેચર અને વાતાવરણની જરૂર પડે છે. ત્યારબાદ ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડિંભ એટલે કે કેટરપિલર અથવા તો રેશમનો કીડો બહાર આવે છે. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. એવું શા માટે કરવામાં આવે કે સેતુરના ઝાડ પર નવા પાંદડા આવે ત્યારે જ આવી પ્રોસેસ કરવામાં આવે? કારણ કે એ કેટરપિલર અને ડિંભ છે એ સેતુરના પાંદડા ખાઈને એનો ગ્રોથ કરે છે. એટલા માટે આ પ્રોસેસ છે એ સેતુરના ઝાડના પર્ણ ઉપર કરવામાં આવે છે.
ટીંભ કે જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે રાત દિવસ તેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. મેં તમને આગળ જ કીધું કે ડિંભ છે એક એને છે એ સેતુરના ઝાડના પરના ઉપર રાખવામાં આવે છે, કારણ કે એ તેને ખાય છે ત્યારબાદ તેનો વિકાસ થાય છે. ડિંભને સેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને તે વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. આ માટે ટ્રેમાં નાના નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોસેટો ચોટી જાય છે. રેશમના કીડાઓ કોસેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. આપણે આગળ રેશમના કીડાની જીવનગાથાની અંદર જોયું કે પ્યુપા અવસ્થા આવે ત્યારબાદ છે એ કોકોન બને છે, એટલે કે કોસેટો બને છે. તો આની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ રેશમનો કીડો છે એ જાસૂદના પર્ણ ઉપર ગ્રો થઈ ગયેલો તમને જોવા મળે છે, કે એ જાસૂદના પાંદડા ખાઈને મોટો થઈ ગયેલો છે અને એ રેશમના તાર આપે છે. તો આપણે રેશમના કીડામાંથી રેશમ કેવી રીતે મેળવ્યું તે આપણે જોયું. તો રેશમના કીડાઓનું પાલન પોષણ કેવી રીતે થાય છે, તો કે માદા અને નર રેશમના કીડા છે એ બંને વચ્ચે સંયુગ્મન થાય છે, ત્યારબાદ તે ઈંડા આપે છે, ઈંડામાંથી કેટરપિલર બને છે, કેટરપિલરમાંથી કોસેટો એટલે કે કોકોન બને છે અને ત્યારબાદ એ કોકોનને કલેક્ટ કરી અને વણકરને આપવામાં આવે છે. એ પ્રોપર ગ્રોઈંગ ટેમ્પરેચર અને હ્યુમિડિટી મેન્ટેન કરીને રેશમના તાર છે એ બનાવે છે. તો રેશમ બનાવવાની પ્રક્રિયા, તો કે રેશમના તાર મેળવવા માટે ઢગલા બંધ કોસેટોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કોસેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર છે એ અલગ પડી જાય છે. આપણે જોયું કે રેશમ બનાવવા કોસેટોને આપણે કલેક્ટ કરી લઈએ, ત્યારબાદ તેને પાણીમાં ઉકાળવામાં આવે એટલે રેશમના તાર છે એ છૂટા પડી જાય છે. રેશમના સ્વરૂપમાં કોસેટોમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. રીલિંગ પ્રક્રિયા એટલે કે ત્યારબાદ તારમાંથી રેશમને વણવામાં આવે એ પ્રોસેસને રીલિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે જેના વડે રેશમના દોરા તૈયાર થાય છે અને આપણે એને મેળવી શકીએ છીએ. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડા વણે છે. તો આપણે જોયું કે કોસેટો છે એને અલગ કરવામાં આવે છે, એનું કલેક્શન કરવામાં આવે છે, ત્યારબાદ એને પાણીમાં ઉકાળવામાં આવે છે, એમાંથી છે આપણને તાર મળે છે, એ તારની રીલિંગ પ્રક્રિયા થાય છે, ત્યારબાદ એને મશીન વડે કલેક્ટ કરવામાં આવે, ત્યારબાદ એ તારને કાંતવામાં આવે, એમાંથી રેશમના દોરા બને અને એ રેશમના દોરાની અંદરથી વણકરો છે એ અલગ અલગ પ્રકારના કપડાં છે એ વણે છે. તો તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો કે રેશમનું કાપડ કેવું કેવું હોય છે. તો આની અંદર તમને બેબી પિંક કલર, રેડ કલર, યલો કલર વગેરે વિવિધ વિવિધ એટ્રેક્ટિવ કલર જોઈ શકો છો, કે જે રેશમના કીડાના માંથી જે રેશમ મેળવવામાં આવે છે એમાંથી બનેલા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે એમાંથી સાડી વગેરે અલગ અલગ પ્રકારના કપડાં છે એ બનાવવામાં આવે છે. હવે આપણે છે એ પ્રવૃત્તિઓ છે એ બધી બાકી હતી, તો આ મેં આ બે નેક્સ્ટ સ્લાઇડની અંદર બધી પ્રવૃત્તિઓને લઈ લીધી છે. પહેલી પ્રવૃત્તિ આપણે કરી લીધી હતી, હવે તો આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 2. તો એની અંદર છે તમારે શું કરવાનું છે કે એવા પ્રાણીઓના ચિત્રો ભેગા કરો કે જેમના શરીરના વાળ ઊન તરીકે વપરાય છે, તેને તમારી સ્ક્રિપ્ટ બુકમાં ચોટાડો. જો તેવા ચિત્રો ના મળે તો તેને પુસ્તકમાં આપેલા ચિત્રો દોરવાનો પ્રયત્ન કરો. આની અંદર તમારે રેશમના જે શરીરના વાળ છે જે પ્રાણીઓના એ ઊન તરીકે વપરાતા હોય, ફોર એક્ઝામ્પલ બકરી છે, લામા છે, અલ્પાકા છે, એ બધાના પિક્ચર છે એ તમારે કલેક્ટ કરીને તમારી સ્ક્રિપ્ટ બુકમાં ચોટાડવાના અથવા તો દોરવાના છે.
ત્યાર પછીની પ્રવૃત્તિ નંબર 3 છે, એમાં છે કે ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો અને જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થાનોની નોંધ કરો અને જુદા જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગનો ઉપયોગ કરો. ફોર એક્ઝામ્પલ છે કે કાશ્મીરી બકરી છે એ જમ્મુ કાશ્મીર પ્રદેશમાં જોવા મળે છે, તો તમારે નકશો લેવાનો અને જમ્મુ કાશ્મીર છે ત્યાં તમે ફોર એક્ઝામ્પલ પિંક તરફ કલરથી દર્શાવો કે કાશ્મીરી બકરી જે ઊન આપે છે એ કાશ્મીરમાં જોવા મળે છે. એવી રીતના ઊંટ છે તો એ વ્હાઇટ ડેઝર્ટ એટલે કે સફેદ રણમાં જોવા મળે છે કચ્છમાં, તો ત્યાં તમારે પિંક કલરથી દર્શાવવાનું, એવી રીતે તમારે દર્શાવવાનું છે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે કે તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાઓને પાડવા અને ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે. તો આ પ્રશ્ન છે એ તમારે ચર્ચા કરવાનો રહેશે કે આ પ્રોસેસ જે આપણે કરીએ છીએ કે ઘેટાઓનું પાલન અને સંવર્ધન એ છે એ યોગ્ય છે કે નથી. ત્યાર પછીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 5, એની અંદર છે કે જુદા જુદા પ્રકારના રેશમના કપડામાંથી એના નાના નાના ટુકડા લઈ અને ભેગા કરવાના છે અને તમારી સ્કેપ બુકમાં ચોટાડવાના છે. તમને દરજીની દુકાનમાંથી અલગ અલગ વધેલા કપડાના નમૂના છે એ મળી રહેશે, એને તમારે ટસર સિલ્ક, મૂગા સિલ્ક વગેરેમાં વર્ગીકરણ કરવાનું છે. તો આ પ્રવૃત્તિ તમે અત્યારે ઘરે છો તો તમે કરી શકો, એ તમારે તમારી જાતે કરવાની રહેશે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 6, શુદ્ધ રેશમ તથા કૃત્રિમ રેશમની દોરી અથવા તાર લો, કાળજીપૂર્વક તેમને સળગાવો. બાળતી વખતે તેમાંથી આવતી ગંધમાં શું તમને કોઈ તફાવત જોવા મળે છે? હવે ઊનના દોરાને પણ કાળજીપૂર્વક સળગાવો, તેની ગંધ શુદ્ધ રેશમ જેવી છે કે નથી, તમે આમ શા માટે થાય છે તે સમજાવી શકશો? તો તમારે રેશમનું દોરો લેવાનો, ઊનનો દોરો લેવાનો અને એને સળગાવવાનો અને જોવાનું કે બેયને સળગાવીએ છીએ ત્યારે કેવા પ્રકારની સ્મેલ આપણને જોવા મળે છે અને આવું શા માટે થાય છે, એ તમારે પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. ત્યાર પછીની પ્રવૃત્તિ નંબર 7, કે રેશમના કીડાના જીવનચક્રના તબક્કાઓના ચિત્રોને સાચવીને કાપી લો. એટલે આપણે રેશમના કીડાની જીવનગાથા જોઈ, એની અંદર આપણે જોયું કે માદા કીડો છે, નર કીડો છે, ત્યારબાદ છે એ પ્યુપા છે, કોસેટો છે, અલગ અલગ પ્રકારની અવસ્થાના એના અલગ અલગ સ્ટેપ છે, એને તમારે કાપી લેવાના, તેને કાર્ડ પેપર કે ચાર્ટ પેપર પર લગાવી દેવાના, ત્યારબાદ તેમને એકબીજામાં મિક્સ કરી દેવાના અને તેમના જીવનચક્રને સાચા ક્રમમાં પછી ગોઠવવાના છે. ફોર એક્ઝામ્પલ તમારે છે એ સૌ પ્રથમ પહેલા સ્ટેપની અંદર આવશે કે નર અને માદા રેશમનો કીડો છે એનું સંયુગમન થાય છે, તો એ પહેલા નંબરની પ્રોસેસ છે. ત્યાર પછી છે એ ઈંડા આપે છે, તો એ બીજા નંબરની પ્રોસેસ છે. એવી રીતે તમારે એના જીવનચક્રને વન બાય વન ગોઠવી દેવાના છે. તમે તમારા શબ્દોમાં રેશમના કીડાના જીવનચક્રનું વર્ણન પણ કરી શકો છો, તેને તમારી સ્ક્રેપ બુકમાં તમારે છે એ લખવાનું રહેશે. એટલે કે તમે છે એ રેશમના કીડાની જીવનગાથા છે એ બે વખત તમને આ યુનિટની અંદર ભણવામાં આવી, તો તમે તમારી જાતે તમારા શબ્દમાં આ લખી શકો છો. તો હવે પછી છે આ યુનિટ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. તો તમારે લોકોએ આ યુનિટના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ તમારી પાકી બુકમાં લખવાના રહેશે. થેન્ક યુ એવરીવન.